ગુજરાતનો સૌથી ગૌરવવંતુ એવોર્ડ સમારંભ આ વખતે યોજાયો હતો અમદાવાદ શહેરના આંગણે। આ સમારોહમાં મીડિયા સહિત વિવિધ ક્ષેત્રોના 48 જેટલા મહત્વના એવોર્ડ એનાયત કરાયા હતા। જુઓ આ એવોર્ડ સમારોહની વિશેષ ઝાંખી। એન્ડ પ્લીઝ એન્વલપ છે તમારી સામે સેન્ટરમાં, ઇફ યુ કેન અને ખોલો, જોઈએ કોને એવોર્ડ મળે છે સેન્ટરમાં। જી પણ ઘનશ્યામભાઈ તમે સેન્ટરમાં ચાલી જાઓ પ્લીઝ। કમાન બાંધી કોઈ ઢીલ આપે તો જમીન છોડી ઉડી જતા વાર નથી લાગતી। સૌંદર્ય પ્રવાસીનો આઈ એમ વેરી ગ્રેટફુલ પાડ્યો એને આટલી મોટી રજૂઆત સાથે આટલા લોકો સુધી પહોંચાડવું, બધાને જ કોઈને માઠું ન લાગે, બધાનું ઈશા વૈષ્ણવ। યા એ ખુલી જ ગયું પહેલા રાઠોડ, ભરત ઠક્કર પ્લીઝ, પટેલ સાહેબ પ્લીઝ, ગીવ ધેમ અ બિગ હેન્ડ પ્લીઝ। અને એવોર્ડ કોને મળે છે એ ખોલશે એન્વલપ। એન્ડ ધ એવોર્ડ ગોઝ ટુ માઇક ત્યાં છે પ્લીઝ। Thank you.
તુષાર સાધુ, મિસ્ટર તુષાર સાધુ. Is any guesses? Nehru Nagar Panchayat. Forum Patel. Mehta, sorry. Forum Mehta. Circle. हमारा घर वालों के सरकार जो मैजिक नहीं रस्ता जाए पांचरा मोबाइल जो जाए पांचरा मोबाइल जो आई है एक बड़े चक्कर में जाए मेरे घर में बड़े जाए આ સમારોહમાં જે લોકોને એવોર્ડ એનાયત કરાયા હતા તેમની ખુશીનો પણ કોઈ પાર ન હતો. એવોર્ડ મળતા શું અનુભવી રહ્યા છે વિજેતાઓ, સાંભળો તેમના મંતવ્યો. હું ઈશા વૈષ્ણવ. મને આજે ગુજરાતી ડ્રામા બેસ્ટ ગ્લેમર્સ એવોર્ડ મળ્યો છે અને હું ખૂબ જ સ્પેશિયલ ફીલ કરું છું. હું ડ્રામા આર્ટિસ્ટ છું અને હું ગુજરાતી સિરિયલ પણ કરું છું અને મૂવી પણ કરું છું, પણ અત્યારે મને ડ્રામામાં બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે ગ્લેમર, તો હું એકદમ સ્પેશિયલ ફીલ કરું છું. ખૂબ જ સરસ છે, કારણ કે ટેલેન્ટને તો બધા આપે જ છે એવોર્ડ્સ, પણ સૌંદર્યને આપવું અને આવી રીતના બધાને નક્કી કરીને કે આટલા બધા હતા ઓપ્શન નોમિનેશનને એમાંથી, એ ખૂબ જ સરસ છે કે સૌંદર્યને પણ કોઈ આપે છે એવોર્ડ્સ. નમસ્કાર, હું ઘનશ્યામ નાયક, ભવાઈનો રંગલો ઉર્ફે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નટુ કાકા અને તમને વો કર્યા ઉર્ફે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના બાગા
અમે કાકા ભત્રીજા એટલે ચાચા ભત્રીજા ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ કે ગુજરાતમાં આવા અનેક એવોર્ડ સમારંભ યોજાય એના માટે અભિલાષ ગોરાને હું ધન્યવાદ આપું છું, તિહાઈને ધન્યવાદ આપું છું. તિહાઈ ગ્લેમર એવોર્ડ 2014 માટે હું અભિલાષભાઈને એમની આખી ટીમને ખૂબ 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 અભિનંદન આપું છું. ગયા વર્ષે જે સફળતાપૂર્વક આ એવોર્ડનું આયોજન રાજકોટમાં થયું હતું આ વર્ષે અમદાવાદમાં થયું છે અને આશા રાખીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે દર વર્ષે નવી નવી જગ્યાએ અભિલાષભાઈ ગ્લેમર એવોર્ડ્સ તિહાઈ ગ્લેમર એવોર્ડ્સનું આયોજન કરે, નવી નવી પ્રતિભાઓને પ્રોત્સાહિત કરે એવી મારી અને નટુકાકાની તેમજ તારક મહેતા કાકા ઉલટા ચશ્મા કાકી ટીમની શુભેચ્છાઓ. બસ કંઈ નહીં, મૂળ તો અમારા નિર્માતા આસિત કુમાર મોદીની ખૂબ બધી મહેનત છે સિરિયલને એટલી ઉપર લઈ આવવામાં, અમારા પાત્રોને ઘડવામાં, કારણ કે ખૂબ બધા સીનો અમારા એ રીતે લખાવે છે, એ રીતે ક્રિએટિવલી અમને ઇન્વોલ્વ કરે છે, તેમજ આખી અમારી ટીમના દરેકે દરેક સભ્યોનું પણ ખૂબ બધું યોગદાન છે. સાથે મળીને સરસ સીનો બનાવવાના પ્રયત્ન કરીએ છીએ, લોકોને હસાવવાના ખૂબ પ્રયત્ન કરીએ છીએ. ઘનશ્યામભાઈ બસ એ જ તન્મયભાઈ કહ્યું જ, મારે બી મારી ખૂબ શુભેચ્છા અને ગુજરાત તો આપણું વિકાસના પંથે છે, પ્રગતિના પંથે છે અને ગુજરાતી હોવાનો અમને ગર્વ છે. હાય, આઈ એમ ફોરમ મહેતા અને મને મોસ્ટ ગ્લેમરસ પ્રિન્ટેડ મોડલનો આજે એવોર્ડ મળ્યો છે. આઈ એમ વેરી 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 હેપી, વેરી થેન્કફુલ ટુ તિહાઈ ગ્રુપ્સ એન્ડ ઓલ ધી જ્યુરીઝ. બહુ જ સુંદર રીતે, અદભુત રીતે એવોર્ડ સેરેમનીનું સન્માન આયોજન કરવામાં આવ્યું છે. બીજું સૌથી સુંદર વાત એ છે કે જ્યાં સુધી મારું નોલેજ છે, ઓલ ઓવર ઇન્ડિયામાં, ઇવન વર્લ્ડમાં પણ દરેક જગ્યાએ માત્ર ટેલેન્ટને એવોર્ડ્સ મળે છે. ગ્લેમરસ ચીજોને અને સ્પેશિયલી તમારી સુંદરતાને આટલું સુંદર રીતે સન્માન કરવાનું સૌથી મોટું શ્રેય હું તિહાઈને આપીશ. એન્ડ મેં પોતે ઘણા બધા મોડલિંગ અસાઇનમેન્ટ્સ કરેલા છે, ડિઝાઇનર શૂટ્સ કરેલા છે, પણ મેં ક્યારેય એવું નહોતું વિચાર્યું કે મને આ ડિઝાઇનર શૂટ્સ અને મોડલિંગ અસાઇનમેન્ટ્સ માટે પણ એવોર્ડ મળી શકે છે. સો આઈ એમ વેરી 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 થેન્કફુલ ટુ તિહાઈ ગ્રુપ, સ્પેશિયલી અભિલાષભાઈ ગોડા કે આટલું સુંદર કોન્સેપ્ટ લઈને આવ્યા છે. અને આઈ વિશ હિમ અ વેરી ઓલ ધ બેસ્ટ કે આ વસ્તુ એ નેશનલ અને ફ્યુચરમાં તિહાઈ ગ્રુપ એવોર્ડ સેરેમનીમાં ઇન્ટરનેશનલ લેવલ સુધી જાય. સેકન્ડલી, મારી જે એક અનાઉન્સમેન્ટ કરું છું, આજનો દિવસ મારા માટે ખૂબ જ સુંદર છે કારણ કે આજે મારી હિન્દી 3D મૂવી બોલિવૂડ વિલા રિલીઝ થઈ છે ઓલ ઓવર ઇન્ડિયા એન્ડ ઓવરસીઝ માર્કેટ ઓલ્સો, જેમાં હું એઝ એન એક્ટ્રેસ છું. હું દર્શક મિત્રોને એ જ કહેવા માગીશ કે આ જ રીતે તમે અમને જે રીતે પસંદ કરો છો, તમે અમને આટલો પ્રેમ આપો છો, એ રીતે હંમેશા પ્રેમ આપતા રહો. બી ઓલવેઝ હેપી, હંમેશા ખુશ રહો અને લાઈફમાં વિથ ધ પોઝિટિવ એટીટ્યુડ જસ્ટ ગો અહેડ વિથ ધ લાઈફ. લાઈફ ઇઝ ફોર ફન, જિંદગીને સિમ્પલ રહો અને વિશ યુ ઓલ ધ બેસ્ટ ટુ ઓલ ઓફ યુ. એન્ડ થેન્ક યુ સો મચ કે આજે તમે અમને નિહાળી રહ્યા છો. થેન્ક યુ સો મચ અગેન. થેન્ક્સ. નમસ્કાર, મારું નામ મીરા દોશી છે અને મને આજે બેસ્ટ ગ્લેમર સ્ટેજ એન્કર ફિમેલનો એવોર્ડ મળ્યો છે. તિહાઈ સ્પેશિયલી હું એનો આભાર માનું છું કે આટલું સરસ સન્માન કર્યું છે સૌંદર્યનું. જનરલી આમ જોઈએ તો એન્કરનું કામ બોલવાનું હોય છે, પણ એ એન્કર એટલા ગ્લેમરસ છે અને લોકો એને જોવા માટે પણ આતુર હોય છે, એવું સન્માન આજે તિહાઈ દ્વારા કરવામાં આવ્યું છે. તો હું ખૂબ ખૂબ આભારી છું તિહાઈની, અભિલાષ ગોડાની અને એમની પૂરી ટીમ, જ્યુરી મેમ્બર્સ, ઓલ ધ ટીમ્સ, પેરેન્ટ્સ, ગોડ્સ, બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આટલું સરસ મને જે કેટેગરીમાં સિલેક્ટ કરવામાં આવી છે કે બોલવું એ કળા છે અને એ કળાને આજે બધાની સામે એને સન્માનવામાં આવી છે. અગેઇન થેન્ક યુ સો મચ. ખરેખર આમ જોઈએ તો ગુજરાતીઓ આપણે ક્યાંય પાછા ના પડીએ અને એમાંય જે ગુજરાતની ધરતી ઉપર જ ગુજરાતીઓનું સન્માન કરવામાં આવે કે એમનામાં રહેલી જે ટેલેન્ટ છે એમને બહાર કાઢવા માટે આ એક સુંદર પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે, પણ એટલો બધો સફળતાપૂર્વક છે અને ખૂબ જ આગળ વધશે. તિહાઈ એવોર્ડ અને સ્પેશિયલી અભિલાષ કોળાની અને એમની પૂરેપૂરી ટીમ કે જેમણે ગુજરાતીઓને સન્માનવાનું આ શરૂઆત કરી છે, પણ એક એવી શરૂઆત છે કે જેનો કોઈ અંત નથી અને એટલી સરસ સફળતાની શરૂઆત. વિશ યુ ઓલ ધ બેસ્ટ અને બધાને મારા વતી હા ફ્રેન્ડ્સ, માય નેમ ઇઝ ઓમી બ્રહ્મભટ્ટ. મારું નામ ઓમી બ્રહ્મભટ્ટ છે. બેસ્ટ સ્ટેજ એન્કરનો એવોર્ડ મને આજે મળ્યો છે. થેન્ક યુ તિહાઈ, થેન્ક યુ અભિલાષ ગોડા, થેન્ક યુ માય ફ્રેન્ડ શૈલેન્દ્રસિંહજી બાપુ. અને અભિલાષ ગોડા માટે જો મારે કહેવાનું હોય તો એક એવું સરસ મારું વ્યક્તિત્વ, એક એવો મળવા જેવો માણસ, અને આજે જે એવોર્ડ આપ્યો છે મને એના માટે જો મારે કહેવું હોય તો અભિલાષ સર માટે એવું કહું કે આમલેટમાંથી ઈંડું બનાવી અને મરઘીનો જન્મદિવસ ઉજવી શકે એવો જો કોઈ માણસ હોય તો ચોક્કસ અભિલાષ ગોડા હોય. થેન્ક યુ વેરી મચ.
હાય, માય નેમ ઇઝ પ્રિયા જાની અને મને એવોર્ડ મળ્યો છે બેસ્ટ એન્કર ફિમેલ ઓન સ્ટેજ. થેન્ક યુ સો મચ ટુ મિસ્ટર અભિલાષ ગોડા એન્ડ હિઝ હોલ ટીમ અને સાથે જજીસ. અને આ જે કન્સેપ્ટ છે બહુ જ સારો છે. ધીસ ઇઝ સેકન્ડ ગ્લેમરસ એવોર્ડ. હું એવું ઈચ્છું છું કે આવા ઘણા બધા આપણે એવોર્ડ ફંક્શન્સ જોડે સેલિબ્રેટ કરીએ. અને જે ઇનિશિયેટિવ લીધો છે તિહાઈ ગ્રુપે એ બહુ જ સારો છે અને આઈ એમ સો હેપી દેટ આઈ એમ ગેટિંગ ધીસ એવોર્ડ. થેન્ક યુ સો મચ. દિલીપ દેસાઈ, નિર્માણ ન્યૂઝ, GTPL અને બેસ્ટ મેલ એન્કરનો એવોર્ડ મને મળ્યો છે. ખાસ થેન્ક યુ કહીશ તિહાઈને, ધ મ્યુઝિક ગ્રુપ અને અભિલાષ ગોડા કે જેમણે ખરેખર ટેલેન્ટની સાથે લુકને પણ મહત્વ આપ્યું. અને ઘણા બધા એવોર્ડમાં ગયો છું, ઇવન બોમ્બે પણ ગયો છું, પણ આ એવોર્ડ ફંક્શનમાં આવ્યા પછી એવું લાગ્યું છે કે મને ક્યાંય એ એવોર્ડ ફંક્શનથી ક્યાંય પણ કદાચ બહુ જ ચઢિયાતું આ એવોર્ડ ફંક્શન હતું. ને થેન્ક્સ ટુ અભિલાષ ગોડા, થેન્ક્સ ટુ માય ગુરુ મિસ્ટર દેવાંગ ભટ્ટ હુ ઇઝ બ્યુરો ચીફ ઓફ માય ન્યૂઝ ચેનલ, ઓલ્સો મિસ્ટર પદ્મકાંત ત્રિવેદી ધ ચેનલ હેડ એન્ડ ડિરેક્ટર્સ, પ્રેસિડેન્ટ સાગર રાવ, કનકસિંહ રાણા, અનિરુદ્ધસિંહ જાડેજા એન્ડ પારુલ મેમ, આ બધાનો હું આભાર માનીશ. કારણ કે ગ્લેમર એવોર્ડ એ જે મને મળ્યો છે એટલે કહી શકાય કે એક અદ્ભુત, આજે આનંદ એટલા માટે થયો કે હું ગુજરાતમાં ગુજરાતીઓ વચ્ચે અને ગુજરાતી એવોર્ડ મળ્યો છે એટલે બહુ જ ખુશ છું. કારણ કે એક ગુજરાતી હોવાનું ગર્વ છે અને એનાથી હું ખૂબ જ ખુશ છું. ખાસ ખૂબ જ બધાઈ તિહાઈને ફરી એકવાર અને તમામ અભિલાષ ગોડાને અને એમની ટીમને હું આપું છું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. ગ્લેમરસ એવોર્ડની અંદર ટીવી ચેનલ્સના એન્કર્સને જ્યારે આ એવોર્ડ મળતો હોય છે ત્યારે ખુશી ચોક્કસપણે થતી હોય છે, કારણ કે ન્યૂઝ ઉપરાંત પણ જે પ્રોગ્રામિંગ્સ રહેતા હોય છે તો તેની અંદર ન્યૂઝથી હટકે જરા કામ કરવાનું રહેતું હોય છે અને વિશ્વ ફલક ઉપર આ કામ દેખાતું હોય છે અને તેને જ્યારે પ્રોત્સાહન મળે છે ત્યારે ખૂબ જ ખુશી થતી. નમસ્કાર, હું પૂર્વી જાની. આજે અમને આ સરસ મજાના એવોર્ડથી સન્માનવામાં આવ્યા છે. આ એવોર્ડ છે સેકન્ડ તિહાઈ ગ્લેમર એવોર્ડ ગુજરાતી. વેલ, આ એક એવો એવોર્ડ છે જે સૌંદર્ય માન આપી અને અમને આપવામાં આવ્યો છે, સાથે સાથે અમારા વ્યક્તિત્વને જોવામાં આવ્યો છે. સો તિહાઈને થેન્ક યુ સો મચ અને આખી ગુજરાતની જનતા જે રોજ બરોજ અમને જોવે છે તમામને થેન્ક્સ લોટ. વેલ, આઈ એમ વોકિંગ ટુ TV9 ગુજરાતી રાઈટ નાઉ, તો તમે હંમેશા અમને ત્યાં તો જોતા જ હશો. કીપ વોચિંગ ડસ અને આઈ હોપ કે તમારો આટલો જ પ્રેમ અમને હંમેશા મળતો રહે અને અમે હંમેશા આ જ રીતે તમને કંઈક ન્યૂઝ આપતા રહીએ કે એન્ટરટેન કરતા રહીએ. થેન્ક્સ લોટ. હાય, મારું નામ છે નિર્મિત વૈષ્ણવ અને હું આભારી છું તિહાઈ ગ્રુપ, જેમણે અભિલાષભાઈ અભિલાષ ગોડાનો અને એમની ટીમનો, જેમણે મને આ કેટેગરી એટલે કે બેસ્ટ ગ્લેમરસ મેલ એક્ટર અને ગ્લેમરસ ફેસ કેટેગરીમાં એવોર્ડ આપ્યો છે. અને ખાસ તો લાગણી વિશે કહું તો ઘણા વખતથી જ્યારથી એક્ટિંગ ક્ષેત્રે પદાર્પણ કર્યું છે અને દિગ્ગજો સાથે કામ કર્યું છે, હિન્દી ફિલ્મો પણ કરી, મેં મારી ટૂંકમાં એક હિન્દી ફિલ્મ પણ રિલીઝ થવાની છે ગાંધીત્રી દેશમાં, પણ ગુજરાતી તરીકે ગુજરાતમાં કામ કરી, ગુજરાતી ફિલ્મો કરી અને એવોર્ડ લેવાનું ખરેખર એક અલગ જ મહત્વ છે અને એ બહુ જ મજા આવી રહી છે, આનંદ પણ થઈ રહ્યો છે અને સાથે સાથે એક દુઃખ હતું એની દવા પણ મળી રહી હોય એવું લાગે છે. દુઃખ એક દર્શક તરીકે, એક પ્રેક્ષક તરીકે હતું કે ગુજરાતની ફિલ્મો સામે કોઈ જોતું નથી બરાબર રીતે. આઈ ગેસ એક ડાઉન માર્કેટ ફિલિંગ આવતી હોય છે કે હું ગુજરાતી ફિલ્મનો હીરો છું એ કહેતા ઘણીવાર ક્ષોભ અનુભવતો હોઉં છું અને ઘણા લોકોને થોડું હસતા પણ જોયા છે મેં ગુજરાતી ફિલ્મોની વાત આવે ત્યારે. પણ હવેના સમયમાં ઘણી ખરી ક્વોલિટી ફિલ્મ્સ બની રહી છે. અમારી પણ ફિલ્મ જે વિસ્કીઝ રિસ્કી બની એને પણ સારો પ્રતિસાદ મળ્યો છે અને એ યંગ ડિરેક્ટર્સને અનુરોધ કરું છું કે આવીને આવી અવારનવાર ફિલ્મો બનાવતા રહેજો. અને અભિલાષ ઘોડા જેવા વ્યક્તિઓ, દીપક અંતાણી, રાજકુમાર જાની, જસ્મીનભાઈ ઇવન, જે મુંબઈ ખાતે ટ્રાન્સમીડિયા જેમણે આરંભ્યું છે અને એવોર્ડ્સ બધાને સન્માનિત કરે છે, બધાને મારો અનુરોધ છે કે બસ આ એક્ટિવિટીઝ ચાલુ રાખજો અને અમારા જેવા યંગસ્ટર્સને, આવનારી પેઢીને પ્લીઝ પ્રોત્સાહિત કરતા રહેજો જેથી કરીને આ એક અખંડ દીવો કાર્યરત રહે. નમસ્તે, હું છું કમલેશ ઓઝા. તિહાઈ એવોર્ડ બદલ તિહાઈ અભિલાષ ગોડાનો આભારી છું. થેન્ક્સ ટુ GTPL, થેન્ક્સ ટુ ચિત્રલેખા, બધા જ મીડિયા પાર્ટનરને થેન્ક યુ સો મચ. આઈ વોઝ ધ બેસ્ટ ગ્લેમરસ એવોર્ડ ફોર સ્ટેજ એક્ટર એન્ડ લવ યુ ઓડિયન્સ. થેન્ક યુ સો મચ. બેસ્ટ ગ્લેમરસ સ્ટેજ એક્ટ્રેસની કેટેગરીમાં મને એવોર્ડ મળ્યો છે અને આઈ એમ વેરી ગ્રેટફુલ ટુ અભિલાષભાઈ તિહાઈ કે આટલું સુંદર ઇવેન્ટ, આટલી અનોખી પ્રકારની ઇવેન્ટ એમણે વિચારી અને આજે પાર પાડી રહ્યા છે.
અને આટલા સુંદર ચહેરાઓ, આટલી સારી સારી મોટી મોટી વ્યક્તિત્વ, મોટી પર્સનાલિટીઝ એ લોકો આજે અહીંયા બોલાવી, અને બીંગ અ પાર્ટ ઓફ ઇટ આઈ એમ રિયલી હેપી અબાઉટ ઇટ. ગોડ બ્લેસ. થેન્ક યુ. મારું નામ ખ્યાતિ ઠક્કર છે અને હું સંદેશ ન્યૂઝમાં એઝ અ ન્યૂઝ રીડર તરીકે છું અને મને અહીંયા ન્યૂઝ રીડરનો જ એવોર્ડ મળ્યો છે. બેસ્ટ ન્યૂઝ રીડર માટે ઘણા બધા વર્ષો લાગી જતા હોય છે, જેટલા મને પણ લાગ્યા છે 7 વર્ષ પછી આ મળ્યો છે. અહીંયા ગ્લેમરસ એવોર્ડ હતો એટલે ગ્લેમરસ એવોર્ડ તો ક્યારે પણ મળી શકે છે, પરંતુ ખાસ આજે 7 વર્ષ પછી મળ્યો છે. થેન્ક યુ વેરી મચ. હું મારા ફેમિલી અને બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. થેન્ક યુ. પૂનમ ભયાણી, સંદેશ ન્યૂઝમાં એન્કર છું અને મને એવોર્ડ મળ્યો છે બેસ્ટ ન્યૂઝ રીડરનો, અને આ માટે હું સૌથી પહેલાં હું મારા માતા પિતાની આભારી છું, મારા નવા પરિવારની આભારી છું અને ખાસ તિહાઈ ગ્રુપનો ખૂબ ખૂબ આભાર. આ સમારોહમાં વિજેતાઓને શુભકામના આપવા માટે ખાસ મેયર મીનાક્ષીબહેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યનો પ્રખ્યાત તિહાઈ એવોર્ડ સમારોહનું આયોજન અભિલાષ ઘોડા દ્વારા કરવામાં આવે છે, જે આવતા વર્ષે દુબઈ ખાતે યોજાશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.